न्यूज़मा आपનું સ્વાગત છે હું સુનિલ માકડ આજના અંગના અન્ય સમાચારો નિહાળીએ તે પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચારો ઉપર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ ત્રિકમ છાગાની જીભ લપસી કહ્યું રાહુલ ગાંધીને પરણાવો તો વગાડીએ બેન્ડ વાજા પ્રમુખના વિવાદિત બયાન સામે વિપક્ષ કોંગ્રેસ નારાજ તો કચ્છ ન્યૂઝ સમક્ષ ત્રિકમ છાગાએ ફેરવી તોડ રાહુલ ગાંધી કુંવારા છે એટલે કરીને લગ્નની મજા જયંતિલાલ ઠક્કર ડુમરાવાળાની નારાજગીએ જવાબદાર અખબારોએ ઉપજાવેલા સમાચાર હોવાના પ્રમુખ ત્રિકમ છાગાના આક્ષેપોએ સર્જી મીડિયામાં હલચલ પણ કચ્છ ન્યૂઝના ધારદાર સવાલોમાં પ્રમુખ ત્રિકમ છાગાએ કરી કબૂલાત કોંગ્રેસની ચૂપકીદી વચ્ચે સૌથી વધુ એકમાત્ર પ્રશ્નો પૂછનાર ભાજપી સભ્ય એકમાત્ર જયંતિલાલ તહેવારોમાં વસ્ત્રોની ખરીદી अमर संस ने संग 35 वर्ष की जानीता फैमिली शॉप अमर संस ना सत्वारे आप खरीदो अवनवी फैशन ना रेडीमेड कपड़ा खूबज ओछा अरे व्याजबी भावे राउडी पेंट टी शर्ट वेस्टर्न ड्रेसेस वेल्सी चूड़ीदार स्कर्ट टॉप कैप्री सूट लेंगिस सूट जींस पेंट टी शर्ट टॉप कुर्ती लेंगिस हेरम धोती हेरम कॉटन टॉप चप्पा सूट बाबा सूट बारमूडा सूट बरमूडा लहंगा सोटल दुपट्टा सदरा डॉक्टर ओपरन धोती धोती सूट नाइट सूट वेस्टर्न टॉप लॉन्ग फ्रॉक फ्रॉक पार्टी वेयर स्कूल यूनिफॉर्म अने बालापणनी आइटम आखा वर्ष दरमियान रेडीमेड वस्त्रों यूनिफॉर्म अने बालापणनी आइटम खरीदवा माटे एक ज नाम अमर संस अमर संस जूनी शाक मार्केट पासे चौक फलिया पुष मोबाइल नंबर 9829-68-07 अमर संस आपनी एक वक्त की मुलाकात कायमी बनी रहे अमर संस एक भाव ओछा भाव व्याजबी भाव हवे जो समाचारों विगतवार शुरुआत करिए जिला पंचायत प्रमुख त्रिकमभाई छागाए राहुल गांधी ना लग्न विषय करेला विवादित बयान थी कच्छ जिला पंचायत नी सामान्य सभा दरमियान प्रमुख त्रिकम छागा तेमना चोटदार वक्तव्य अने दारदार जवाबोना कारणे छवायेला रहे छे पण आ वखत नी सामान्य सभा मा एमनी जीभ लपसी गई थयुं एवुं के 15 ऑगस्ट ना मुख्यमंत्री नरेन्द्र मोदीए जिला पंचायत माटे फाळवेली 1 કરોડની ग्रांट माथी शाळाओमां बेंडबाजा लेवानुं सूचन कोंग्रेस वती विपक्षना नेता दिनकर रूपारेले कर्युं अने त्रिकम छागाए व्यंग छोड्युं કે જો રાહુલ ગાંધીના લગ્ન કરાવો તો બેન્ડ બાજા વાગશે ત્રિકમ છાગાના આ વિધાન સંદર્ભે નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસી સદસ્ય નારણ સોંદરા ખરેખર તો આ લોકો બહુમતીના જોરે પોતાનો હુકો જમાવવા માંગે છે પણ રાહુલ ગાંધી વિશે જે અમારા પ્રમુખે બોલ્યા એ એક વિવેક ભાષા ન હતી ખરેખર કારણ કે એ અંગત પ્રશ્ન આવે છે એટલે મુદ્દો એવો હતો કે વિપક્ષ નેતા અમારા જે સ્કૂલો માટે જે બેનવાજા આપવામાં આવે છે સરકાર તરફથી એનો રજૂઆત કરી તો એના માટે પ્રમુખશ્રીએ મુદ્દો ઉઠાવ્યો કે ભાઈ રાહુલ ગાંધીને લગ્ન કરો અને એને એમાં વગાડીશું પણ ખરેખર યોગ્ય મુદ્દો ન હતો એને અમે ખરેખર ખંડન કરીએ છીએ આ મુદ્દાનો અને પ્રમુખશ્રીએ વિવેક નથી વાપર્યો આ મુદ્દામાં એનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ સામાન્ય સભામાં રાહુલ ગાંધીના લગ્ન બાબતે પ્રમુખ ત્રિકમ છાગાએ કરેલા વિવાદિત બયાને સર્જેલી ચર્ચા પછી શું કરે છે પ્રમુખ સાહેબ ખુલાસો શું ત્રિકમ છાગાની જીભ લપસી ગઈ હતી કે પછી રાજકીય રીતે કરાયું હતું રાહુલ ગાંધીના લગ્નનું બયાન સાંભળો કચ્છ ન્યૂઝ સમક્ષ ત્રિકમ છાગાનો ખુલાસો સામાન્ય સભા 2-3 કલાક ચાલતી હોય એટલે થોડુંક એકબીજાને હળવાશથી કોઈ વાત લઈ અને કોઈ કુંવારો વ્યક્તિ હોય તો એના લગ્નની વાત થતી હોય તો હું માનું છું ત્યાં સુધી એ બાબત અનુચિત ન ગણાય એટલે રાહુલ ગાંધીવાળો મુદ્દો હતો રાહુલ ગાંધી તો બેચલર છે અને બેન્ડ વાજા છે એ લગ્ન જેવા આનંદના પ્રસંગે બેન્ડ વાગે છે એટલે એ ન્યાય થોડી હળવાશ લાવવા માટે અને આ વિષય સાથે એ વિષય સંબંધિત હતો એટલા માટે આ હળવી રમૂજ કરી એટલે આને રાજકીય કટાક્ષ રાજકીય રમૂજ રાજકીય ઇશારો શું ગણી છે નહીં આ એક થોડીક વાતને હળવાશમાં હવે એ કક્ષા ત્યાં કક્ષા રાજકીય રમૂજ કરી શકીએ એવી તો આપણી કક્ષા નથી પણ કોઈ વાતને કોઈ પ્રસંગ સાથે બંધ જોડી જોડાય અને એ બંધ બેસતો હોય એ રીતે જોડીને વાતને હળવાશથી લેવાનો પ્રયત્ન કરવો મોમ સ્કૂલ
excellence in education since 1980. Now yours best mom school is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Moms School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Moms School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Moms School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 98250-18335. I repeat, 98250-18335. વાત રાજકારણની. શું ભાજપના સભ્ય જયંતિલાલ ઠક્કરની નારાજગીના સમાચારો અખબારોની પેદાશ છે? આજે અમે આપને બતાવીશું જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમ છાંકાએ અખબારો ઉપર તાકેલું નિશાન. સાથે જોઈશું જયંતિલાલ ઠક્કરની નારાજગી અને ટાઈમ ટાઈમ ફીસ પછી અધિકારીઓ ઉપર આક્ષેપ. કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નવાજૂની થવાના સમાચારોએ જવાબદાર અખબારોની પેદાશ છે કે પછી ભાજપની આંતરિક જૂથબંધી? જો કે પ્રજા હોય, મીડિયા હોય કે પછી રાજકીય કાર્યકરો, બધા જ બધું સમજે છે. પણ જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમ છાંગા કંઈક અલગ જ માને છે. જો કે તેમની માન્યતા વિશે વાત કરીએ તે પહેલા જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આ દ્રશ્ય જોઈ લઈએ, જેમાં સૌથી વધુ 12 પ્રશ્નો જયંતિભાઈ ઠક્કર ડુમરાવાળાએ પૂછ્યા હતા. એટલું જ નહીં પણ ખુદ ત્રિકમ છાંગાને પણ રોકડું પરખાવ્યું હતું. પ્રમુખ સાહેબને અધિકારીઓ ગેરમાર્ગે દોરે છે. અધ્યક્ષશ્રી જે જવાબ આપ્યો એની સાથે હું સંમત ન હતો. મેં કીધું કે વહીવટી તંત્ર તો આપશ્રીને ગેરમાર્ગે દોરી રહ્યું છે. કચ્છ માટે ઉપયોગી આવું સરસ મજાનું એડ્સ પરીક્ષણનું વાન, જેનો મહત્તમ લાભ મળવો જોઈએ, સદભાવના કાર્યક્રમ વખતે રાજ્યના મુખ્યમંત્રી સાહેબના હસ્તે આ વાન જિલ્લા પંચાયતને સોંપવામાં આવ્યું હતું. ત્યાર પછી આ વાન જુદી જુદી શાખાઓમાં રખડતો રાખી દેવામાં આવેલ છે અને અત્યારે ટીબી ક્લિનિકમાં ટીબી ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવેલ છે. અને અધિકારીઓ પોતાની જવાબદારી માટે છટકવા માટે એમણે રાજકોટ જર્નલ ઉપર નાખી છે જવાબદારી. પણ એકચ્યુઅલી કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ હસ્તેનું જ વાન છે અને આ એડ્સ પરીક્ષણ થવું જોઈએ. રોડ રસ્તા ઉપર એમના કેમ્પ લગાડવા જોઈએ. ટ્રાફિક પોલીસ સાથે રહી કરી અને કચ્છથી બહારથી આવતી ટ્રકો ક્લીનરોને ચેક કરવા જોઈએ. જાહેર સ્થળો ઉપર એના પરીક્ષણ થવા જોઈએ. પાલારા જેલમાં પણ એનું પરીક્ષણ થવું જોઈએ અને ગામે ગામ જઈને એનું પરીક્ષણ થવું જોઈએ, જેનાથી એડ્સ જેવો માં ગંભીર બીમારી નાથવા માટે રાજ્ય સરકારે આવો 30 લાખ રૂપિયાનો વાન આપ્યું છે, એનો સદુપયોગ થવું જોઈએ. એવો મારો પ્રશ્ન. અત્યારે નથી થતો સદુપયોગ? ના, નથી થતો. કચ્છમાં 1+1ની મંજૂરી આપવામાં આવે છે, એ કચ્છ માટે ગંભીર પ્રશ્ન છે. એમણે જવાબ આપી દીધું કે કચ્છ ઝોન નંબર 5માં આવે છે. તો જ્યારે ભૂકંપ આવ્યું ત્યારે કચ્છ અર્થક્વેક રિલીફ ફંડ નામ હતું, પાછળથી એનું નામ બદલાવીને ગુજરાત અર્થક્વેક રિલીફ ફંડ થયું. અને એ ફંડના પૈસા જો ગાંધીનગર સુધી બધે ઠેકાણે જો વપરાતા હોય તો એનો મતલબ એ થયું કે જો મોરબીમાં 7 માળની બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપી શકાતી હોય, ગાંધીધામમાં અત્યારે પણ KPTના અને ગાંડા હસ્તક મંજૂરી આપવામાં આવે છે, તો કચ્છમાં અન્ય વિસ્તારોમાં શા માટે નહીં? જેના કારણે મધ્યમ વર્ગનો લોકો પોતાનો પ્લોટ ખરીદી શકતા નથી. જો બિલ્ડિંગો અને વધુ માળો બનાવવાની રજા આપવામાં આવે તો એક જ પરિવાર અથવા તો ઘણા કુટુંબો એક જ જગ્યાએ રહી શકે.
એ માટેનો અમારો પ્રશ્ન છે. એવા તો ઘણા પ્રશ્નો છે કે અધિકારીઓ ગોળ ગોળ જવાબ ચાર લીટીમાં આપી દે છે અને એના સાથે આમાં વાંધો છે. પ્રમુખશ્રીએ પણ એની ગંભીરતાથી નોંધ દીધી છે અને આવનાર દિવસમાં મને જવાબ આપશે અને પ્રજાના લક્ષી કાર્ય કરવાની ખાતરી આપી છે અને એનાથી મને સંતોષ છે. આને શું ગણું, શાસનની નિષ્ફળતા ગણવી? નહીં, શાસનની નિષ્ફળતા નથી. તો પછી આવા અધિકારીઓને શું કરવું જોઈએ? આવા અધિકારીઓ માટે અમે લોકોએ પશુપાલનના જે વિભાગના અધિકારી છે ત્યારે જ્યારે આવી રીતે ગેરમાર્ગે દોરીને આખો કિસ્સો બહાર આવ્યો તો માનનીય આરોગ્ય સમિતિના અધ્યક્ષ સ્થાને અમારી આ મિટિંગ હતી અને એ ચાલુ મિટિંગમાં ફોન લઈને બેઠા હતા અને 5 મિનિટ હાજરી આપીને ચાલ્યા ગયા. આવા ગંભીર કિસ્સા સમયે ચાલ્યા ગયા. અમે ઠપકાની દરખાસ્ત પસાર કરી એના પછી તંત્રને થોડો ખ્યાલ આવ્યું છે. આજે અમે આ મુદ્દો પર રજૂ કરી અને જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીએ બહુ કડક ભાષામાં જે એમના ઉપર કાર્યવાહી કરવાની વાત કરી એનાથી ચોક્કસપણે સુશાસન ચાલે છે અને અતિ સુદૃઢ અને સારી રીતે પ્રમુખ સાહેબને લેજા હેઠળ ચાલશે એવી અમને ખાતરી છે. જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમ ચાંગા અને પોતાના જ શાસક પક્ષના હોદ્દેદારો તેમજ વહીવટી તંત્ર ઉપર સવાલોની તડાપીઠ બોલાવ્યા બાદ જયંતિલાલ ઠક્કર ડુમરાવાળાએ સન્માન કાર્યક્રમનું આયોજન કર્યું. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સફળતાપૂર્વક કરવા બદલ પ્રમુખ ત્રિકમ ચાંગા, જિલ્લા વિકાસ અધિકારી આરજી ભાલારા, ઉપપ્રમુખ છાયાબેન ગઢવીનું સન્માન જિલ્લા પંચાયતના ભાજપા અને કોંગ્રેસના સભ્યો દ્વારા કરાયું હતું. શું આ સન્માન રાજકીય રીતે જયંતિલાલ ઠક્કર ડુમરાવાળાનું કદ બતાવવા માટે હતું કે પછી ટાઈટાઈ ફીસ? સાંભળો ખુદ જયંતિલાલ ઠક્કરના શબ્દોમાં જ. આજે મેં 12 પ્રશ્નો પૂછ્યા હતા. તમારા સિવાય ભાજપના ક્યાં સભ્યોના પ્રશ્નો હતા? હવે બીજા સભ્યો વિશે તો હું કઈ કહી ન શકું, પણ મારા વિસ્તારમાં જે મને યોગ્ય પ્રશ્ન મારી પ્રજામાંથી જે અવાજ આવતો હોય એ રજૂ કરવાની મારી ફરજ થાય છે. અને પછી છેલ્લે સન્માન કરીને તલવાર મ્યાન કરી નાખી. એ સન્માન એક જુદી વસ્તુ છે કે 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસ રાજ્યકક્ષાની ઉજવણી કચ્છ મધ્યે થાય અને જિલ્લા પંચાયતનો વહીવટીતંત્ર ગામે ગામ જિલ્લા પંચાયતના વહીવટીતંત્ર સિવાય કોઈ કર્મચારી છે નહીં. તલાટી હોય, પટાવાળો હોય, આશા વર્કર બહેન હોય કે બધા ગ્રામ પંચાયતના હોય છે જે જિલ્લા પંચાયત અંડરમાં આવતા હોય છે એટલે એમના નેજા હેઠળ. આઈડિયા બધા સભ્યોની એક લાગણી હતી કે પ્રમુખ સાહેબ અને વહીવટી તંત્રના અધિકારી ચેરમેન શ્રીઓ બધાનું સન્માન કરવું જોઈએ અને સન્માનના અધિકારી હતા એટલે એમનું સન્માન કરવું જોઈએ. સાહેબ અધિકારી પદાધિકારીઓ અને ચૂંટેલા પ્રતિનિધિઓ સાથે રહીને કામ કરે તો ચોક્કસ પ્રજાલક્ષી કામ થાય. આ જ નીતિથી અમે લોકો જ્યાંથી ચૂંટાયા છે ત્યારથી કામ કરી રહ્યા છે. હવે ભાજપની આંતરિક રસાકસી વચ્ચે જિલ્લા પંચાયતના વહીવટની ચર્ચા અને ટિપ્પણી ભલે લોકોમાં થતી હોય પણ જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમ છાંગા કહેશે કે આ જવાબદાર અખબારોના અહેવાલો છે પણ કચ્છ ન્યૂઝના ધારદાર સવાલો પછીનું રાજકીય સત્ય આપણે સૌ અનુભવી શકીએ તેવું છે. આ અહેવાલો એવા હતા કે કંઈક નવા જૂની થવાના અધાણ છે, કેટલાય નેગેટિવ જે કંઈ વાતો થતી હતી, જે વાતો છે એ સામાન્ય માણસ પણ ન કરી શકે, ન બોલી શકે એવી વાતો જ્યારે જવાબદાર મીડિયા દ્વારા થતી હોય ત્યારે સ્વાભાવિકપણે એમની કક્ષા વિશે પણ આપણને પ્રશ્ન થાય. પણ આપ સૌએ જોયું હશે કે એવું કંઈ હતું નહીં. ખૂબ સદસ્યો ખૂબ ધીરગંભીર રીતે અને ખૂબ ગંભીરતાથી આખા સામાન્ય સભાના વિષયને લીધો છે. હું એટલા માટે ફરીને કહું છું કે તમામ સદસ્યો ખૂબ પરિપક્વ છે. એટલું જ નહીં સાહેબ, મેં કહ્યું તેમ આ વર્ષે આ જિલ્લા પંચાયતના આ બોડીના પિરિયડમાં કદાચ એક રેકર્ડ થશે કે સૌથી ઓછો બિન ઉત્પાદક ખર્ચ કરવાનો રેકર્ડ આ બોડીના નામે આવતીકાલે થવાનો છે, એ હકીકત છે. ત્રિકમભાઈ આપ વાત કરો છો કે એવું હતું નહીં, પણ અમને જ જયંતિભાઈ ઠક્કરે વાત કરી કે અધિકારીઓ છે અમારા પદાધિકારીઓને ગેરમાર્ગે દોરે છે અને એવા અનેક મુદ્દાઓ છે જે એમણે પૂછ્યા એમાં એમણે વાંધા પણ લીધા છે. નહીં, એક પ્રશ્ન પૂછવાનો કોઈ પણ સદસ્યનો અધિકાર છે. મારો મૂળ પ્રશ્ન એ છે કે અધિકારીઓ પદાધિકારીઓને ગેરમાર્ગે દોરે છે એવા આપના જ સદસ્ય કદાચ બની શકે છે. મેં એનો જવાબ પણ આપ્યો હશે, આપે સાંભળ્યો હશે કે રાજ્ય સરકાર ગમે ત્યારે ગમે તે સંસાધન આપણા પંચાયતની રૂપે આપી પણ શકે ને પંચાયતની રૂપે પરત પણ લઈ શકવાના. રાજ્ય સરકાર નારાજગીનો કારણ નહોતો પણ સભ્યને કદાચ મને એવું લાગે છે કે એમને
એમ લાગ્યું હશે કે પંચાયતે જવાબદારીથી છટકવા માટે આરડીડી ને રાજકોટને સુપ્રત કરેલું છે એવી એમની માન્યતા. આ પ્રશ્ન સામાન્ય સભામાં ઉઠાવવો પડે કે હું જવાબમાં સંતુષ્ટ નથી, નારાજગી નું કોઈ કારણ નથી. નારાજગી હોય શકે નહીં, કોઈ સંજોગોમાં કોઈ નારાજગી છે નહીં. સદસ્ય ખુબ ખુશ છે. બિલકુલ બિલકુલ ખુશ છે. જયંતિભાઈ બી શું છે, અમારે તો પ્રતિપક્ષના લોકો પણ ખુશ છે. તમે જોતા હશો કે બધા બધા ઠરાવો સર્વસંમતિથી બધા ઠરાવો સર્વસંમતિથી થાય, બધા ઠરાવો. અને પ્રતિપક્ષના મિત્રો પણ પંચાયતની બોડીને અભિનંદન આપે એ મને લાગે છે કે ભૂતકાળમાં આવું નથી થયું સાહેબ. એ પણ નોંધ લેવી ખપે ભૂતકાળમાં. અને સદસ્યો પ્રશ્ન પૂછે એનો અધિકાર છે, એટલે સત્તા પક્ષ નો હોય કે વિપક્ષ નો હોય, સભ્યનો અધિકાર છે પૂછી શકે. અને સામાન્ય સભાના માટે એને લાગ્યું કે આ પ્રશ્ન પૂછવા જેવા છે, અથવા સામાન્ય સભાના માધ્યમથી આપણે આ પ્રશ્નો પૂછીએ એટલા માટે. બાકી અસંતોષ નું કોઈ કારણ નથી, નારાજગી નું કોઈ કારણ નથી. બિલકુલ સંતુષ્ટ છે, બિલકુલ રાજી છે. રેડીમેડ લેડીઝ ડ્રેસીસ નું જબરદસ્ત દિવાળી કલેક્શન, એટલે રીચ લેડી ફેન્સી અને ડિઝાઇનર રેડીમેડ ડ્રેસીસમાં લોંગ કોટન ડ્રેસીસ, કોટન અનારકલી ડ્રેસીસ, પાર્ટી વેર ડ્રેસીસ, નેટમાં લોંગ અનારકલી ડ્રેસીસ, પોલર ટ્રચ ડ્રેસીસ, ફૂલ ઘેરવાળા પાર્ટી વેર ડ્રેસીસ, ફેન્સી દુપટ્ટા અને રેડીમેડ ડ્રેસીસની અવનવી વેરાયટીનો ભંડાર, એટલે રીચ લેડી. ડ્રેસ મટીરિયલ્સની તદ્દન નવી પેટર્ન સાથે ફેન્સી દુપટ્ટા ડ્રેસ મટીરિયલ્સ, ડિઝાઇનર દુપટ્ટા ડ્રેસ મટીરિયલ્સ, 3D કોન્સેપ્ટનું ડ્રેસ મટીરિયલ્સ, પ્રિન્ટેડ ડ્રેસ મટીરિયલ્સમાં એટ્રેક્ટિવ ડિઝાઇનર પ્રિન્ટ, સ્પેશિયલ કસ્ટમર સર્વિસ. રીચ લેડી દ્વારા અર્જન્ટ ડ્રેસ સીવડાવી આપવામાં આવે છે. જરા હટકે લુક માટે ભુજમાં એકમાત્ર નામ રીચ લેડી, પાંજરાપોળ શેરી, વાણિયાવાડ ભુજ. મોબાઈલ નંબર 97129 54 044. રીચ લેડી, એ ડિઝાઇનર વર્લ્ડ ઓફ લેડી રેડીમેડ ડ્રેસીસ. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આરોગ્ય ક્ષેત્રે તબીબોની ઘટ તેમજ ગ્રામ પંચાયત દ્વારા થતા કામોની તપાસના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઘર્ષણ થયું હતું. કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મુખ્ય કયા પ્રશ્નો ચર્ચાયા? શાળાઓમાં કોમ્પ્યુટર લેબો છે પણ 58 શાળાઓમાં કોમ્પ્યુટર લેબો બંધ છે, તબીબોની જગ્યાઓ ખાલી છે. જોકે સૌથી વધુ ઘર્ષણ ગ્રામ પંચાયતો દ્વારા ખર્ચ કરાતી રકમની તપાસ સંદર્ભે થયું હતું, જેમાં શાસક પક્ષ ભાજપના રાજેન્દ્રસિંહ જાડેજાએ કરેલી દરમિયાનગીરી સામે વિપક્ષ કોંગ્રેસના દિનકર રૂપારેલ અને નારાયણ સોનરાએ વિરોધ દર્શાવતા એક તબક્કે માહોલ રાજકીય આક્ષેપોના કારણે ગરમા ગરમ બની ગયો હતો. સામાન્ય સભા બાદ વિપક્ષ કોંગ્રેસ વતી પ્રતિભાવ આપતા નારાયણ સોનરાએ શાસક પક્ષ ભાજપના વહીવટ સામે સવાલો કર્યા હતા. ડિસ્પેન્સરીમાં 30 જગ્યાઓ ખાલી છે હાલી ડોક્ટરની, અને પીએચસીમાં 12 જગ્યાઓ ખાલી છે હાલની તારીખમાં. એના કારણે શું તકલીફ છે? ઘણી બધી તકલીફ છે લોકોને, કારણ કે જે જ્યારે પણ આજે ગામડાની પરિસ્થિતિ એવી ખરાબ છે કે અરજદાર જે નાના માણસો છે એ રોજગારી માટે મેળવવા માટે પણ ફાંફા મારે છે, અને જ્યારે બીમાર થાય ત્યારે જાય છે દવાખાને તો ત્યાં કોઈ ડૉક્ટર મળતો નથી અને ખાલી જગ્યા હોય છે, દવાખાનોને તાળા લગા પડ્યા હોય છે. જે પ્રમુખ સાહેબે વાત કરી અદાણી હોસ્પિટલમાંથી 150 તબીબો બહાર પડશે એટલે જગ્યા ભરાઈ જશે, એ ખાલી મૌખિક વાતો જ છે. આ તો લાંબા સમયથી વાતો હાલે છે, કાંઈ નથી. અદાણીનો એક બીજેપી સરકારનો ભાગ જ છે જેથી આ લોકોને મદદરૂપ થાય છે. જે સરકારી યોજનાઓ છે એ સીધો અદાણી ફાઉન્ડેશન જ આપવામાં આવે છે. આ જે મોટા મોટા કોન્ટ્રાક્ટરો છે કે જે સરકારી અને ગટર યોજનાઓ છે એ અદાણી ફાઉન્ડેશન કર્યો છે, અને અદાણી ફાઉન્ડેશન દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, આજે 10 ગામોની 1.5 કરોડ રૂપિયાની યોજનાઓ છે, બારવે છે, શેખડીયા છે, શાળાઓ છે, એ ગટર યોજનાઓ બધી બંધ પડ્યું છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ અદાણી ફાઉન્ડેશને ઉકેલી લીધી છે. જનરલ હોસ્પિટલ બાબતે અમારી
कांग्रेस ना आगेवान जे आदम चाकी है ये लोगों विरोध नोंधायो छे छाते राज्यपाल ने पण अमे लिखित में आप्यो छे एना साथे अमारो उग्र आंदोलन चालू छे आ साथे कारण के जे गरीबों की एक हॉस्पिटल थी आखा कच्छनी अंदर में एक मदार हतो कि आ हॉस्पिटल में जईने अमे क्यांक सेवा मेळवीशुं पण ए हॉस्पिटल पण आजे अदाणी फाउंडेशन ने अने अदाणी कंपनी ने सोंपी आपी छे। सामान्य सभाना प्रश्नों अने चर्चाओने सभागृहमां शांत पाडवामां सफल रहेला प्रमुख त्रिकम छांगा कच्छ न्यूज समक्ष શું ખુલાસો કરે છે સાંભળો ખુદ ત્રિકમભાઈના જ શબ્દોમાં। ખાસ કરીને ડોક્ટરોની વાત કરીએ તો ડોક્ટરોની લગભગ જિલ્લામાં જરૂરિયાત સામે 42 જેટલી જગ્યાઓ ખાલી છે। સરકારના અને રાજ્યના આરોગ્ય વિભાગ દર મંગળવારે ગાંધીનગર આરોગ્ય કમિશનરની કક્ષાએ ભરતી રાખે છે દર અઠવાડિયે, પરંતુ ઉમેદવારો મળતા ન હોવાને કારણે અને કચ્છ દુર્ગમ કચ્છ વિસ્તાર છે, દુર્ગમ અને સરહદી જિલ્લો હોવાને કારણે લોકો અહીં આવવાનું ઓછું પસંદ કરે છે, એટલે 42 જેટલી ડૉક્ટરોની MBBS ડૉક્ટરોની જગ્યાઓ આ જિલ્લામાં ખાલી રહેવા પામે છે। પરંતુ જે રીતે કચ્છની મેડિકલ કોલેજ પ્રાપ્ત થઈ અને મેડિકલ કોલેજે જે રીતે એમાં વિદ્યાર્થીઓની અભ્યાસનું શરૂ થયું, પહેલી બેચ આવતા 4-1 મહિનામાં હું માનું છું ત્યાં સુધી 150 વિદ્યાર્થીઓની બેચ પડવાની છે, એટલે 150 ડૉક્ટરો કચ્છ જિલ્લાને પ્રાપ્ત થશે, એટલે હું માનું છું ત્યાં સુધી એ ઘટ આવતા દિવસોમાં પૂરી શકાય એવી શક્યતાઓ હાલના તબક્કે દેખાય છે। મોટા ભાગે પંચાયત સંવર્ગમાં જુદી જુદી જગ્યાઓનું ભરતીનું કામ ભૂતકાળમાં જિલ્લા પંચાયત સેવા પસંદગી મંડળ કરતું હતું જિલ્લા કક્ષાએ, જે અધિકારો પાછળથી ગુજરાત ગૌણ સેવા મંડળ અને ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળને હસ્તગત થયા, એને પરિણામે સમગ્ર રાજ્ય કક્ષાએ જ્યારે ભરતી થતી હોય અને ખાસ કરીને કેટલીક વખત આવી ભરતીની બાબતમાં ક્યાં કોર્ટ મેટર જ્યારે ઊભી થતી હોય છે ત્યારે આખી રાજ્યની ભરતી પ્રક્રિયા વિલંબમાં પડતી હોય છે। કચ્છ જેવા વિસ્તારોમાં એક તો જગ્યાઓ ખાલી હોય અને આવી પ્રક્રિયા વિલંબને પડે, એને કારણે લાંબા સમય સુધી ક્યારેક એવું બને છે કે લાંબા સમય સુધી જુદા જુદા સંવર્ગની જગ્યાઓ ખાલી રહેવા પામે છે। હકીકત છે, તેમ છતાં પણ જે કંઈ આપણી પાસે ઉપલબ્ધ સંસાધનો અને જગ્યાઓ અને જે કંઈ મેન પાવર છે એનો વધારે કાર્યક્ષમ ઉપયોગ કરીને આ જે કંઈ ઘટ કે મુશ્કેલી પડે છે એને પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે। એ ગ્લેમર વર્લ્ડ ફોર ગર્લ્સ ઓન્લી એટ રીચ ગર્લ્સ, હાઈ ફેશન રેડીમેડ ફેન્સી ડ્રેસીસ માટે ભુજમાં એકમાત્ર સ્થળ રીચ ગર્લ્સ ફેસ્ટિવલ ફેન્સી કલેક્શન્સ, લોંગ ટોપ, શોર્ટ ટોપ, ફેન્સી ટોપ, ડિઝાઇનર ટોપ, ટુ પીસ ટોપ, ટી શર્ટ ટોપ, લોંગ કુર્તી, જોર્જેટ કુર્તી, સિફોન કુર્તી, પાર્ટી વેર કુર્તી, ડિઝાઇનર કુર્તી, રાઉડી જીન્સ, કલર જીન્સ, ફેન્સી જીન્સ, કોડરોઈ જેંગીસમાં અવનવા કલર, લેંગીસમાં અવનવા કલર। ઉપરાંત XL અને ડબલ XL સાઇઝમાં એટ્રેક્ટિવ ફેન્સી ટોપ, ન્યૂ ડિઝાઇનર ટી શર્ટ, રીચ ગર્લ એટલે અવનવી વેરાયટીઝના વસ્ત્રોની વિશાળ શ્રેણી। આજે જ અમારા શોરૂમની મુલાકાત લો, રીચ ગર્લ, ડોક્ટર મહેતા માર્ગ, તળાવ શેરી, ભુજ, મોબાઈલ નંબર 97129 54044। રીચ ગર્લ, એ ગ્લેમર વર્લ્ડ ઓફ ફેન્સી ડ્રેસીસ ઇન ફૂલ। કુપોષણ સામે નાના બાળકોને સ્વસ્થ બનાવવા સંદર્ભે જિલ્લા પંચાયતના સદસ્ય જયંતિલાલ ઠક્કર તરફથી 7 લાખ રૂપિયાના ખર્ચે 118 આંગણવાડી માટે વજન કાંટા અપાયા હતા। કુપોષણના કારણે નાના બાળકોનું મૃત્યુ અટકાવવા માટે કચ્છ જિલ્લા પંચાયત સતત પ્રયત્નશીલ છે। આ દ્રશ્ય આંગણવાડી માટે અપાતા ઇલેક્ટ્રોનિક વજન કાંટાનું છે। જિલ્લા પંચાયતના સદસ્ય જયંતિલાલ ઠક્કર ડુમરાવાળાની મદદથી 118 જેટલી આંગણવાડીઓની સંચાલિકાઓને વજન કાંટા અર્પણ કરાયા હતા। પ્રમુખ ત્રિકમ છાંગા, જિલ્લા વિકાસ અધિકારી RG ભાલારા, ઉપપ્રમુખ છાયાબેન ગઢવી અને જિલ્લા પંચાયતના મહિલા સદસ્યાઓએ વજન કાંટા અર્પણ કર્યા હતા। આ કાર્યમાં સૌને સહયોગ આપવાની અપીલ કરતા જયંતિલાલ ઠક્કર, 118 કાંટા મારે હસ્તે જુદા જુદા દાતાઓ મારફતે એ અપાણા છે। બાળક જન્મે અને કુપોષિત હોય તો એની જાણ આશા વર્કર બેન
આંગણવાડીની બેન ફિમેલ હેલ્થ વર્કરને મળી શકે એ માટે 2200 કાંટાની જરૂર છે. એમાં મેં 118 કાંટા જુદા જુદા દાતાઓના માધ્યમથી અપાવી અને એક સેવાનું કામ કર્યું છે. એના માટે કેટલી રકમનો ખર્ચ? અંદાજિત બધું થઈને 6000 રૂપિયા એક કાંટાની કિંમત થાય છે અને 118 કાંટામાં લગભગ 7-1 લાખ રૂપિયા જેટલું યોગદાન મારા માધ્યમથી આપવાનું છે. ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંક ની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. માધાપરમાં બંદૂકની અણીએ યુવાન પરિણીતા ઉપર બળાત્કાર ગુજારવાના બનાવે ચકચાર સર્જી છે. કચ્છમાં મહિલાઓ સાથે દુષ્કર્મ કરવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ દ્રશ્ય માધાપરની પરિણીતાનું છે. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર આ યુવાન પરિણીતાનો આક્ષેપ છે કે તેની ઉપર બંદૂકની અણીએ બળાત્કાર ગુજારાયો છે. છેલ્લા 5 મહિનાથી તેની સાથે આ દુષ્કર્મ થઈ રહ્યું હતું. ઇકબાલ ચૌહાણ નામના યુવાન દ્વારા બળાત્કાર ગુજારાઈ રહ્યો હોવાની ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહીની માહિતી આપતા PSI શ્રી શુક્લા, અવારનવાર ફરિયાદી બેનના ઘરે જાય તેમજ બળજબરીથી ફરી બહેનને માધાપર રેલવે ફાટક પાસે મુસાભાઈનો વાડો છે ત્યાં લઈ જાય અને બંદૂક બતાવી મારી નાખવાની ધમકી આપી, રૂમમાં ગોંધી રાખી, તેની ઈચ્છા વિરુદ્ધ, ફરિયાદી બેનની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે સંભોગ કરી, તેમજ ફરિયાદી ભુજથી ટ્રેનમાં નવસારી જતા હતા ત્યારે ધાક ધમકી આપી અંજાર રેલવે સ્ટેશને ફરિયાદી બહેનને ટ્રેનમાંથી નીચે ઉતારી પોતાના મોસા ઉપર મોટરસાઇકલ ઉપર માધાપર રેલવે સ્ટેશન ખાતે માધાપર રેલવે ફાટક પાસે મુસાભાઈનો વાડો છે ત્યાં લઈ આવી, ત્યાં પણ ફરિયાદી બહેન સાથે બળાત્કાર કરેલ છે અને બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. તો આ હતા આજના સમાચાર. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.